Hello guys, very good morning to all of you. Structural Mechanics 1 na lecture number 3 ma tamara badhanu hardik swagat che. Ajna lecture ma apde je topic discuss karvana chhe tenu list ave joye. To sauthi pehla apde example of subtopic 1 એટલે કે જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટ્રેસ સ્ટ્રેઇન અને ડેલ્ટા એલ નો કન્સેપ્ટ ભણેલા હતા તથા તેના ઉપરથી આપણે ચાર ઇક્વેશન પ્રૂવ કરેલા હતા આ ચારે ચાર ઇક્વેશનના બેઝ ઉપર અમુક દાખલા સોલ્યુશન કરેલું હતું તે જ દાખલાનું આપણે થોડું રિવિઝન આ ચેપ્ટરમાં પણ આ લેક્ચરમાં પણ આપણે કન્ટિન્યુ કરવાના છીએ ત્યારબાદ આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન વિશેની માહિતી મેળવીશું કે જેની અંદર આપણે જુદા જુદા ક્રોસ સેક્શનવાળા એક બારને કોઈ એક જ યુનિફોર્મિટીની અંદર રાખી દીધેલો હોય અને તેની ઉપર જુદા જુદા ફોર્સિસ એપ્લાય કરવામાં આવે તો એ ફોર્સિસની સિંગલ ઇફેક્ટ છે એ બાર ઉપર અથવા તો તે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર શું આવે છે તેના વિશેની માહિતી પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનમાં આપેલી છે અને ત્યાર પછી આપણે એક્ઝામ્પલ ઓફ સબટોપિક 2 એટલે કે જુદા જુદા ક્રોસ સેક્શનવાળા બારની અંદર જ્યારે ફોર્સિસ એપ્લાય કરવામાં આવે છે ત્યારે તેની સિંગલ ઇફેક્ટ છે એલિમેન્ટ ઉપર શું આવે છે તેના વિશેની આપણે આ સબટોપિકની અંદર માહિતી આપેલી છે અને તેના ઉપરના દાખલાની ગણતરી કરવાની થશે તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલની શરૂઆત કરતા પહેલા હું તમને પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ચાર ઇક્વેશન મેઇન ઇક્વેશન છે તેના વિશેની માહિતી અથવા તો તેનું રિવિઝન કરાવી દઉં છું તો સૌથી પહેલા આપણે સિગ્માનું ઇક્વેશન જોયેલું હતું સ્ટ્રેસનું ઇક્વેશન શું હતું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ એટલે કે લંબાઈમાં થતો વધારો અથવા તો લંબાઈમાં થતો ઘટાડો એના છેદમાં તેની મૂળ લંબાઈ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ ત્યાર પછી ત્રીજું ઇક્વેશન હતું ડેલ્ટા એલનું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એલ અપોન એ ઇન્ટુ ઈ એટલે કે ચાર કોમ્પોનન્ટ તમારે એની અંદર ફાઇન્ડ આઉટ કરવા પડશે ડેલ્ટા એલ ની વેલ્યુ જો ફાઇન્ડ કરવી હોય તો તમારે પી ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે એલ એટલે કે લંબાઈની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે એના છેદમાં ક્રોસ સેક્શનલ એરિયા વિશે એની જે વેલ્યુ આવતી હશે એની ફાઇન્ડ આઉટ કરવી પડશે વેલ્યુ અને ઈ વેલ્યુ ઈ એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને ચોથું અને લાસ્ટ ઇક્વેશન છે ઈ બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન તો આટલા આપણે ચાર ઇક્વેશન્સ છે જે ગયા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ વસ્તુનું ડિસ્કશન કરેલું હતું હવે આજે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા અ સ્ટીલ બાર 1.5 મીટર લોંગ એન્ડ 12 mm ઇન અ ડાયામીટર ઇઝ સબ્જેક્ટેડ ટુ અન એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ ઓફ 30 કિલો ન્યૂટન ફાઇન્ડ સ્ટ્રેસ સ્ટ્રેઇન ટેક ઈ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેસ ટુ 5 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે 1.5 મીટર લંબાઈના અને 12 mm વ્યાસવાળા એક પોલાદના સળિયા ઉપર 30 કિલો ન્યૂટનનું અક્ષીય તાણ બળ લાગે છે સળિયામાં ઉત્પન્ન થતું પ્રતિબળ વિકાર અને લંબાઈમાં થતો વધારો શોધો એટલે કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્ટ્રેસ સ્ટ્રેઇન તેમજ ચેન્જ ઇન લેન્થ એટલે કે લંબાઈમાં થતો વધારો સ્ટ્રેસને ગુજરાતીમાં શું કહે છે પ્રતિબળ કહે છે સ્ટ્રેઇનને ગુજરાતીમાં વિકાર કહેવાય અને ચેન્જ ઇન લેન્થને શું કહે છે લંબાઈમાં થતો ફેરફાર એટલે કે અહીંયા વધારો કેમ કેવી રીતે ખબર પડે કે અહીંયા લંબાઈમાં થતો વધારો જ થશે ઘટાડો કેમ નહીં થાય કેમ કે આપણે જે સળિયા ઉપર ફોર્સ લાગે છે તે તાણ બળ લાગે છે એટલે કે ખેંચાણ બળ લાગે છે તો ખેંચાણ બળ કોઈ પણ પદાર્થ ઉપર લાગે તો ઓબ્વિયસલી તેનો તેની લંબાઈમાં વધારો થશે તો સોલ્યુશન તરફ આગળ વધીએ તો સૌથી પહેલા આપણી પાસે ગીવન ડેટા એટલે કે આપેલી માહિતી કેટલી છે તે એકત્રિત કરવાની થશે તો સૌથી પહેલા ડાયા ઓફ ધ બાર એટલે કે બારનો જે વ્યાસ છે સળિયાનો વ્યાસ છે એ ડી બરાબર કેટલો આપેલો છે 12 mm જેટલો આપેલો છે ત્યાર પછી આવશે પી બરાબર 30 કિલો ન્યૂટન ફોર્સ છે એના ઉપર કેટલો લાગે છે અક્ષીય તાણ બળ છે એ કેટલું લાગે છે પી બરાબર 30 કિલો ન્યૂટન તો 30 કિલો ન્યૂટનને આપણે શું કરશું એને ન્યૂટનની અંદર ફેરવવાનું થશે એટલે 30 ગુણ્યા 10 ની 3 ન્યૂટન જેટલો એનો વેલ્યુ થશે તેવી રીતે ત્રીજો જે ડેટા છે લેન્થ ઓફ ધ બાર એલ એટલે કે સળિયાની લંબાઈને કોના વડે દર્શાવીએ છીએ એલ વડે એલ બરાબર કેટલું આપેલું છે 1.5 મીટર
તો અહીંયા અગેન આપણે મીટરને એમએમ માં કન્વર્ટ કરવું પડશે. તો 1.5 મીટર નો એમએમ માં કન્વર્ટ કરીએ તો કેટલા થશે? 1500 એમએમ જેટલું થશે. અને આપણો મેઇન ગોલ છે ફાઇન્ડ સ્ટ્રેસ સ્ટ્રેન એન્ડ ચેન્જ ઇન અ લેન્થ. તો સ્ટ્રેસ સ્ટ્રેન અને ચેન્જ ઇન લેન્થ એટલે કે પ્રતિબળ વિકાર અને લંબાઈમાં થતો ફેરફાર છે, આટલા ડેટા આપેલા છે તેના ઉપરથી ફાઇન્ડ કરો. તો સૌથી પહેલા આપણે ડાયામીટર ઉપરથી તેનો સળિયાનો એરિયા ફાઇન્ડ કરી શકશું. સળિયો છે એટલે કે રાઉન્ડ શેપની અંદર હશે, તો રાઉન્ડ શેપનો એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે? પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર થશે. પાઈ બાય 4 ઇન્ટુ 12 નો સ્ક્વેર, કેમ કે 12 એમએમ નો ડાયામીટર આપેલો છે સળિયામાં, એટલે 113.09 એમએમ સ્ક્વેર જેટલો એની વેલ્યુ આવશે. હવે સૌથી પહેલું આપણે જે પ્રોપર્ટી ફાઇન્ડ કરવાની છે આ દાખલામાં તે શું થશે? તો કે સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. સ્ટ્રેસને આપણે સેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? સિગ્મા. સિગ્મા બરાબર ઇક્વેશન શું થશે? પી બાય એ. તો પી ની વેલ્યુ અહીંયા શું આપેલી છે કે રકમમાં જો કેટલી વસ્તુ આપેલી છે કે 30 કિલો ન્યૂટન આપેલું છે, પણ અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની થશે કે 30 × 10³ વેલ્યુ કન્સિડર કરવાની થશે. 30 × 10³ વેલ્યુ શું કામ? કેમ કે આપણે એ કિલો ન્યૂટન માંથી ન્યૂટનમાં ફેરવવા પડશે, અને એના છેદમાં એરિયા. એરિયા એટલે કે આપણે હમણાં જ ઉપર ફાઇન્ડ કરેલો છે કે પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર, પાઈ બાય 4 ઇન્ટુ 12 નો સ્ક્વેર, એટલે એરિયાની વેલ્યુ આવશે 113.09 એમએમ સ્ક્વેર. તો આ રીતે આપણે કેલ્ક્યુલેટરમાં આ પી અપોન એ ની ગણતરી કરીએ તો આપણને સ્ટ્રેસની મૂલ્ય થશે, એટલે કે પ્રતિબળનું મૂલ્ય સિગ્મા બરાબર 265.27 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલી વેલ્યુ મળશે. અગેન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ મળશે? 265.27 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલી વેલ્યુ મળશે. ત્યાર પછીનો જે પાર્ટ છે આપણે સ્ટ્રેન વિશે વાત કરીએ. તો સ્ટ્રેન ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલા E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન એક ઇક્વેશન આપણને આપેલું છે, બરાબર છે? જો આપણે અલ્ટિમેટ ગોલ શું છે એ તમે સમજશો તો એલોંગેશન ફાઇન્ડ કરવો છે. તો એલોંગેશન ફાઇન્ડ કરવા માટે આપણે ડેલ્ટા L ની જરૂર પડશે અથવા તો E ની વેલ્યુ ની જરૂર પડશે, બરાબર? તો એના માટે આપણે E બરાબર એક ઇક્વેશન આપેલું છે સિગ્મા અપોન એપ્સિલોન. હવે એપ્સિલોન આપણી પાસે નથી તો એપ્સિલોન ને સૂત્રનો કરતા બનાવીશું. તો બાકીના જે બે કમ્પોનન્ટ છે એની વેલ્યુ આપણી પાસે છે, સિગ્મા અને E બંનેની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. સિગ્મા હમણાં જ આપણે ફાઇન્ડ કરેલો છે 265.27, અને ઈ ની વેલ્યુ આપણને રકમમાં આપેલી છે 2 × 10⁵. એટલે ટોટલ જે એપ્સિલોન ની વેલ્યુ થશે એ 0.001 જેટલી થશે. તો આવી રીતે આપણે બીજી પ્રોપર્ટી પણ ફાઇન્ડ આઉટ કરી લીધી છે, એપ્સિલોન એટલે કે સ્ટ્રેઇન. સ્ટ્રેસ ફાઇન્ડ કરી લીધું છે, સ્ટ્રેઇન ફાઇન્ડ કરી લીધું છે. હવે ટોટલ લેન્થ ઓફ ધ બાર એટલે કે અથવા તો આપણે એલોંગેશન ફાઇન્ડ કરવાનું છે. એલોંગેશન માટે શું થશે? તો કે એને ડેલ્ટા એલ વડે રિનોટ કરીએ છીએ. તો ડેલ્ટા એલ નું ઇક્વેશન છે પી એલ અપોન એ. ડેલ્ટા એલ બરાબર શું થશે? પી ઇન્ટુ એલ અપોન એ ઇન્ટુ એ. તો ચારે ચાર કમ્પોનન્ટ છે એની વેલ્યુ આપણી પાસે છે. જો પી બરાબર શું થશે? 30 કિલો ન્યૂટન નું ફોર્સ લાગે છે, પરંતુ એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે 30 × 10³. પછી એની ગુણાકારમાં શું છે? એલ ની વેલ્યુ આપણે મલ્ટીપ્લાય કરવાની છે. તો એલ બરાબર શું છે? 1500 એમએમ. એના છેદમાં આવશે એ ઇન્ટુ ઈ. તો એરિયાની વેલ્યુ કેટલી છે? 113.09, અને ઈ બરાબર કેટલી વેલ્યુ આપેલી છે? 2 × 10⁵. તો આવી રીતના આપણે ચારે ચાર વેલ્યુને પ્રોપર કેલ્સી ની અંદર મૂકી અને એની ગણતરી કરીશું તો આપણે ડેલ્ટા એલ ની વેલ્યુ આવશે 1.98 એમએમ. અહીંયા ઇન્ક્રીમેન્ટ થશે સળિયાની લંબાઈમાં, શું થશે? વધારો થશે, કેમ કે આપણે મેં પહેલા જ સમજાવી દીધું છે કે તેની સળિયાની અંદર 30 કિલો ન્યૂટનનું અક્ષીય તાણ બળ લાગે છે. એટલે કે જ્યારે પણ ખેંચાણ બળ લાગતું હોય, બંને બાજુથી ખેંચતો હોય સળિયાને, ત્યારે એની લંબાઈમાં વધારો થશે. એટલે ટોટલ જે લંબાઈ છે એની અંદર 1.98 એમએમ જેટલો વધારો થશે. તો ફાઇનલ લેન્થ ઓફ ધ બાર કેટલું થશે? 1000 એમએમ એની લંબાઈ છે અને તેની અંદર 1.98 એમએમ જેટલો વધારો થાય છે. તો ટોટલ સળિયાની જે ફાઇનલ લંબાઈ છે એ કેટલી થશે? 1001.98 એમએમ, એટલે અથવા તો તમે એને 1002 એમએમ પણ કહી શકો. તો આવી રીતે આપણે આ ત્રણ પ્રોપર્ટી આપણે ફાઇન્ડ કરી. હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાનો છે તેમાં પણ આ રીતના જ કોઈક મેથોડોલોજીનો ઉપયોગ કરવાનો થશે. બીજી જે મેથોડોલોજી છે એમાં ચોથો એક્ઝામ્પલ છે અ માઇલ્ડ સ્ટીલ બાર ઓફ 20 એમએમ ડાયામીટર એન્ડ 1 મીટર લોંગ ઇઝ સબ્જેક્ટેડ
to a tensile load of 100 kN. If change in length of bar is 10 mm, find stress and strain. एक माइल्ड स्टील ना सड़िया नो व्यास 20 mm छे तथा तेनी लंबाई 1 मीटर छे। तेना ऊपर 100 kN ना खेचाण बल लागे छे। जो तेनी लंबाई मा 10 mm नो वधारो थाय तो स्ट्रेस अने स्ट्रेन शोधो, एटले के प्रतिबल अने तेनो विकार शोधो। हवे ऑब्वियसली तमारी पासे केटला डेटा आवेला छे ए तमे रकम उपरथी समझी सको छो। 20 mm नो डायामीटर छे, एटले के व्यास एनो 20 mm नो छे, तेनी लंबाई छे ई 1 मीटर नी छे, तेना ऊपर 100 kN नो खेचाण बल लागे छे, टेन्साइल फोर्स लागे छे। અને અહીંયા એક વસ્તુ હજી એક પેરામીટર તમને આપી દીધો છે કે એની લંબાઈમાં થતો વધારો છે એ કેટલો છે 10 mm જેટલો છે એટલે કે ડેલ્ટા L ની વેલ્યુ તમને આપી દીધેલી છે તો આની ઉપરથી આપણે ખાલી સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જ ફાઇન્ડ કરવાના થાશે પ્રતિબળ અને વિકાર જ છે ફાઇન્ડ કરવાના થાશે તો સોલ્યુશન ની ડિરેક્શનમાં આપણે જો વધીએ તો આપેલી માહિતી એટલે કે ગિવન ડેટા આપણને કેટલા આપેલા છે સૌથી પહેલો જે પાર્ટ છે એ ડાયામીટર ઓફ ધ બાર D ઇઝ ઇક્વલ ટુ 20 mm સળિયાનો વ્યાસ છે d બરાબર 20 mm થાશે p બરાબર એટલે કે ફોર્સ એની ઉપર કેટલો લાગે છે 100 kN નો તો kN ને અહીંયા આપણે ન્યૂટન માં વેલ્યુ કન્વર્ટ કરવી પડશે એટલે 100 ગુણ્યા 10 ની 3 ન્યૂટન થાશે ત્યાર પછી ત્રીજો જે પેરામીટર આપેલો છે એ લંબાઈ આપેલી છે સળિયાની લંબાઈ છે એને l વડે ડિનોટ કરવાનું થાશે l બરાબર કેટલું આપેલું છે 1 મીટર તો એને આપણે mm માં કન્વર્ટ કરવાના થાશે તો 1 મીટર ના mm માં કેટલા થશે 1000 mm અને ફાઇનલી આપણે લાસ્ટ જે વેલ્યુ આપેલી છે એ ડેલ્ટા L એટલે કે સળિયાની અંદર લંબાઈમાં 10 mm નો વધારો થાય છે તો જે લંબાઈમાં થતો વધારો છે એને આપણે સેના વડે ડિનોટ કરીએ છીએ ડેલ્ટા L વડે ડિનોટ કરીએ છીએ અને તેની વેલ્યુ છે ઈ 10 mm આપેલી છે અને લાસ્ટમાં આપણે ફાઇન્ડ શું કરવાનું છે સ્ટ્રેસ અને સ્ટ્રેન તો સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે એરિયા ફાઇન્ડ કરવો પડશે ડાયામીટર ઉપરથી ડાયામીટર કેટલો આપેલો છે 20 mm નો ડાયામીટર આપેલો છે તો એરિયાનું ઇક્વેશન શું થશે પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર પાઈ બાય 4 ઇન્ટુ 20 નો સ્ક્વેર એટલે 314.15 mm સ્ક્વેર જેટલો એનો એરિયા આવશે તેવી રીતે સ્ટ્રેસ ફાઇન્ડ કરવું છે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન થશે પી અપોન એ પી ની વેલ્યુ શું આપેલી છે 100 ગુણ્યા 10 ની 3 એના છેદમાં 314.15 એટલે કે 100 ગુણ્યા 10 ની 3 શું થશે p ની વેલ્યુ થશે અને 314.15 શું થશે એનો એરિયા થશે આ બેને કેલ્ક્યુલેટર ની અંદર ગણતરી કરીએ એટલે સિગ્મા બરાબર 318.31 ન્યૂટન પર mm સ્ક્વેર વેલ્યુ આવશે હવે એનો બીજી પ્રોપર્ટી જે દાખલાની ફાઇન્ડ કરવાની થશે એ સ્ટ્રેઇન થશે સ્ટ્રેઇન ને સેના સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ એપ્સિલોન વડે દર્શાવીએ છીએ એપ્સિલોન બરાબર ડેલ્ટા l અપોન l હિયર ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 10 mm ઇઝ ગિવન એટલે કે 10 mm ડેલ્ટા એલ છે એ તમને આપેલું છે આ મેં તમને લાઇટ થાય દાખલાની અંદર જો એક વસ્તુ સમજવાની થશે કે આપણે કઈ કઈ પ્રોપર્ટી છે એ આપેલી છે એના ઉપરથી ઇક્વેશન મૂકવાના થશે ગમે તે ઇક્વેશનનો ઉપયોગ કરી અને વેલ્યુ આપણને નહીં મળી શકે અહીંયા આપણે એ વસ્તુ સમજવી પડશે કે ડેલ્ટા એલ ની વેલ્યુ પણ આપેલી છે અને એલ ની વેલ્યુ પણ આપેલી છે તો એપ્સિલોન આપણને ઇઝીલી મળી જશે એટલા માટે આ ઇક્વેશનનો ઉપયોગ કરેલો છે તો ડેલ્ટા એલ બરાબર 10 mm આપેલા છે અને સળિયાની લંબાઈ એલ બરાબર 1000 mm એ આપેલી છે તો આ બંનેનો રેશિયો આપણે લેશું એટલે એપ્સિલોન ની વેલ્યુ થશે 0.01 તો આવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 4 ની પણ સમજ લઈ લીધી છે હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 ઉપર જો આગળ વધીએ તો અ રોડ ઓફ 1 મીટર લેન્થ એન્ડ 20 mm બાય 20 mm ઇન અ ક્રોસ સેક્શન ઇઝ સબ્જેક્ટેડ ટુ અન એક્સિયલ પુલ ઓફ 10 kN ઇફ એલોંગેશન ઓફ ધ રોડ ઇઝ 0.12 mm ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને બાકીનો ડેટા છે એ શું છે એક 20 mm ગુણ્યા 20 mm નો આડછેદ જો અહીંયા એક વસ્તુ સમજજો અત્યાર સુધી તમને રાઉન્ડ શેપ ની અંદર કોઈ ક્રોસ સેક્શનલ વેલ્યુ આપેલી હતી રાઉન્ડ શેપ એટલે કે તમને કેમ ખબર પડે કે અહીંયા રાઉન્ડ શેપ માં છે કે સ્ક્વેર શેપ માં છે તો એના આડછેદ ઉપરથી તમને ખબર પડી જાય જ્યારે ડાયામીટર આપેલો હોય કે એક સળિયાનો ડાયામીટર 20 mm છે એક સળિયાનો ડાયામીટર 25 mm છે 24 mm છે ત્યારે તમારે શું સમજવાનું કે આ વેલ્યુ છે એ આ જે એલિમેન્ટ છે એ રાઉન્ડ શેપ ની અંદર છે અહીંયા તમને એવું કીધેલું છે કે 20 mm ગુણ્યા 20 mm એટલે કે b અને d ની વેલ્યુ આપેલી છે
કોઈ પણ એલિમેન્ટ છે એની ત્રણ પેરામીટર્સ છે, એક લંબાઈ છે, એક પહોળાઈ છે અને એક ઊંચાઈ છે. તો એની અંદર તમને આડછેદ છે એમાં શું આપેલું છે, 20 ગુણ્યા 20, એટલે કે બી ની વેલ્યુ અને ડી ની વેલ્યુ આપેલી છે. તો ઓબ્વિયસલી આ એલિમેન્ટ કેવો થશે, સ્ક્વેર એલિમેન્ટ થશે, એટલે કે ચોરસ એલિમેન્ટ થશે. એક 20 ગુણ્યા 20 mm આડછેદ અને 1 મીટર લંબાઈના એક સળિયા ઉપર 10 કિલોન્યુટનનું ખેંચાણ બળ લાગે છે. તેના ઉપર 10 કિલોન્યુટનનું ખેંચાણ બળ લાગે છે અને તેની લંબાઈ છે એ 1 મીટર છે. જો સળિયાની લંબાઈમાં 0.12 mm નો વધારો થતો હોય, એટલે કે તેની અંદર એલોંગેશન પણ અહીંયા આપી દીધેલું છે. એલોંગેશન એટલે શું થશે, લંબાઈમાં થતો વધારો. આ સળિયાની ઉપર 10 કિલોન્યુટનનું તાણ બળ લાગે છે તો તેને લીધે શું થશે, તેની અંદર 0.12 mm નો વધારો થશે. તો આપણે સ્થિતિસ્થાપકતાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સ્થિતિસ્થાપકતા એટલે જનરલી આપણે E બરાબર 2 × 10 ની 5 લેવાની હોય છે, પણ આ કેસની અંદર આપણને સ્થિતિસ્થાપકતા ફાઇન્ડ કરવાની થશે એટલે E ની વેલ્યુ આપણે કન્સિડર નહીં કરીએ, પરંતુ આપણે આ દાખલામાં શોધવાની થશે. તો સોલ્યુશન ઉપર જો આગળ વધીએ તો ગિવન ડેટા એટલે કે આપેલી માહિતી આપણને જે આપેલી છે તેના ઉપરથી આપણે સૌથી પહેલી વસ્તુ શું ફાઇન્ડ કરી શકીએ તે વિચારવાની થશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે લેન્થ ઓફ ધ બાર એટલે કે લંબાઈ છે એ સળિયાની લંબાઈ, આપણે સ્ક્વેર ક્રોસ સેક્શનલ વાળો સળિયો છે એની લંબાઈ 1 મીટર છે. તો મીટરને આપણે એમએમ માં કન્વર્ટ કરવા પડશે એટલે 1000 mm થશે. ક્રોસ સેક્શન થશે એને શું કીધું છે, 20 mm × 20 mm. તો અહીંયા ક્રોસ સેક્શન એટલે કે આડછેદ ઉપરથી તમને એરિયા મળી જશે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ શું થશે, B × D. કોઈ પણ ચોરસ અથવા તો લંબ ચોરસ નો જે ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે આડછેદ શોધવાનું ઇક્વેશન છે એ શું થશે, 20 × 20, 400 mm² જેટલું થશે. એ વસ્તુ સમજજો, જેવી રીતના આપણે ગોળ સળિયો હતો એટલે કે રાઉન્ડેડ બાર હતો ત્યારે શું કરતા હતા, π/4 × D² કરતા હતા એરિયા ફાઇન્ડ કરવા માટે, એવી રીતે અહીંયા શું થશે, B × D. એરિયા ઇઝ ઇક્વલ ટુ શું થશે, B × D. તો બી ની વેલ્યુ પણ 20 mm આપેલી છે અને ડી ની વેલ્યુ પણ કેટલી આપેલી છે, 20 mm જેટલી આપેલી છે. તો ઓટોમેટિકલી એરિયાની વેલ્યુ શું થશે, 400 mm² જેટલી વેલ્યુ થશે. ફોર્સ છે આ સળિયા ઉપર કેટલા કિલોન્યુટન નો બળ, અક્ષીય બળ લાગે છે, તો કે 10 કિલોન્યુટન નું બળ લાગે છે. કિલોન્યુટન માં વેલ્યુ આપેલી છે એટલે આપણે એને ન્યૂટન માં કન્વર્ટ કરવી પડશે એટલે 10 × 10³ ન્યૂટન ની વેલ્યુ થશે. અને ડેલ્ટા એલ એટલે કે 10 કિલોન્યુટન નો ફોર્સ એપ્લાય કરીએ છીએ આ સળિયા ઉપર, તેથી તેની લંબાઈમાં કેટલો વધારો થાય છે, 0.12 mm જેટલો વધારો થાય છે. તો લંબાઈમાં થતા વધારાને આપણે ડેલ્ટા એલ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા એલ બરાબર શું થશે, 0.12 mm. આટલી માહિતી આપેલી છે તેના ઉપરથી આપણે સૌથી પહેલી વસ્તુ એક જ વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની થશે. તો આપણને બધાને ખબર છે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ને ઈ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને ઈ બરાબર શું થશે, σ/ε. મેં તમને ચાર ઇક્વેશન જે લખાવેલા છે જો અત્યાર સુધી તમે સમજતા હોય તો એક જ ફંડામેન્ટલ ઉપર અત્યારે આપણે વર્ક કરીએ છીએ. જે ચાર ઇક્વેશન મેં યુઝ કરેલા છે એ ચાર જ ઇક્વેશનનો હજી સુધી હું કોઈ એના કરતા નવું ઇક્વેશન મેં યુઝ નથી કરેલું. તો ઈ બરાબર σ/ε થશે. સિગ્મા ની વેલ્યુ આપણને કેટલી થશે, 25 ન્યૂટન/mm² થશે અને એપ્સિલોન ની વેલ્યુ કેટલી થશે, 1.2 × 10⁻⁴, એટલે ટોટલ આવશે 2 × 10⁵. આ રીતના આપણે ઈ ની વેલ્યુ મળી ગઈ છે. ત્યાર પછી આવશે સબ ટોપિક 2 વિશે વાત કરીએ. હવે આપણે પહેલો સબ ટોપિક છે એ પૂરો કરીએ છીએ. પહેલો સબ ટોપિક એટલે કે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડેલ્ટા એલ ઉપરથી જે પણ કેલ્ક્યુલેશન કરતા હતા એમાં સિગ્મા, એપ્સિલોન, ઈ અને ડેલ્ટા એલ આટલી જે પણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી બરોબર, આના ઉપરના જે પણ એક્ઝામ્પલ્સ હતા એના વિશેની આપણે વાત કરી લીધી. હવે આપણે સબ ટોપિક 2 વિશે વાત કરીએ છીએ. સબ ટોપિક 2 ની અંદર શું આવશે, તો કે કોઈ એક એલિમેન્ટ, સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે કે જેનો આડછેદ છે કાં તો એક સરખો હોય અથવા તો આડછેદ છે એ જુદો જુદો હોય, પરંતુ એની અંદર જે ફોર્સિસ લાગે છે એ પણ અલગ અલગ ફોર્સિસ લાગતા હોય, જુદા જુદા પાર્ટની અંદર જુદા જુદા ફોર્સિસ લાગતા હોય, ત્યારે તેની અંદર જે પણ ઇફેક્ટ આવે છે તેની સંયુક્ત ઇફેક્ટ એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં શું આવે છે તેના વિશેની આપણે જો કોઈ માહિતી મેળવવાની થશે તો એ સબ ટોપિક 2 ની અંદર માહિતી મેળવવાની થશે. તો એના માટે સૌથી પહેલા આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની ફંડામેન્ટલ છે એ સમજવો પડે છે. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહેવા માંગે છે, તો વેન અ મેમ્બર ઇઝ સબ્જેક્ટિંગ ટુ અ નંબર ઓફ ફોર્સિસ એક્ટિંગ ઓન ઇટ્સ આઉટર એજીસ એઝ વેલ એઝ એટ સમ ઇન્ટરનલ સેક્શન,
Along the length of the member, the total deformation of the member will be equal to the algebraic sum of the deformation of the individual section. શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ મેમ્બર એના ઉપર ફોર્સ એક્ટ થતો હોય છે ત્યારે એ ફોર્સ છે કાં તો એની આઉટર એજીસ એટલે કે એની બાહ્ય સપાટી ઉપર પણ લાગતો હોય છે અથવા તો આપણે એની ઇન્ટરનલ સપાટી ઉપર પણ જો ફોર્સ એપ્લાય કરતા હોય છે એની લંબાઈની ડિરેક્શનમાં ત્યારે તેની અંદર જુદું જુદું ડિફોર્મેશન થાય છે એટલે કે જે પાર્ટની અંદર જેટલો આપણે ફોર્સિસ એપ્લાય કરીએ છીએ તે પ્રમાણે તેનું ડિફોર્મેશન થશે અથવા તો જો એવું સમજીએ કે જો એની અંદર ટેન્શન ફોર્સ એ કોઈ પર્ટિક્યુલર પાર્ટની અંદર ટેન્શન ફોર્સ ક્રિએટ થતો હોય તો તેની લંબાઈમાં વધારો થશે અને તે કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય તો તેની લંબાઈમાં ઘટાડો થશે તો હવે ટોટલ જે ડિફોર્મેશન થશે એ કેટલું થશે તો કે એની અંદર જેટલા પણ આપણે પાર્ટ પાડેલા છે એ પાર્ટનું ઇન્ડિવિડ્યુઅલ જે એલ્જેબ્રિક સમ થશે એનું ટોટલ ડિફોર્મેશન છે એ એના જેટલું આખા એલિમેન્ટનું ડિફોર્મેશન થશે બીજો જે એનો પોઈન્ટ છે ધીસ ઇઝ ટ્રુ વિધિન ઇલાસ્ટિક લિમિટ ઓનલી એટલે કે આ જે ફિનોમિના છે સુપરપોઝિશન પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની ફિનોમિના છે એ ઇલાસ્ટિક લિમિટના પાર્ટની અંદર જ આ વસ્તુ પોસિબલ થશે અને આ સ્ટેટમેન્ટને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહે છે આ ધીસ ઇઝ સ્ટેટમેન્ટ ધીસ પ્રિન્સિપલ ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન તો હવે એને જો આપણે એક ફિગર દ્વારા સમજી શકીએ છીએ અહીંયા જો મેં એક ફિગર બતાવેલી છે જેની અંદર તમને ત્રણ ક્રોસ સેક્શન્સ જુદા જુદા બતાવેલા છે હવે એને જો ઇઝીલી સમજવું હોય તો આપણે એના નામ આપી દઈએ સૌથી પહેલા એ થી બી નો પાર્ટ છે જેની લંબાઈ એલ વન છે બી થી સી નો પાર્ટ છે જેની લંબાઈ એલ ટુ છે અને સી થી ડી નો પાર્ટ છે એને એની લંબાઈ છે એલ થ્રી છે હવે એ બી પોર્શન છે તેનો ક્રોસ સેક્શનલ એરિયા છે એટલે કે ઉપર જો સૌથી ઉપર એ વન જેટલું ડિનોટ મેં કરેલું છે એટલે કે એ સળિયો છે એક એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ જ તમે કન્સિડર કરી લ્યો તો આ સળિયાનો ક્રોસ સેક્શનલ એરિયા છે એ વન થશે બી થી સી નો પાર્ટ છે એ થોડોક જાડો છે એટલે કે એ બી અને સી ડી ના કમ્પેરમાં બીસી પાર્ટ છે એ થોડોક જાડો છે તો એનો ક્રોસ સેક્શનલ એરિયા એ ટુ છે એ થોડોક વધારે આવશે અને સી થી ડી ની અંદર પાછો એ થ્રી ક્રોસ સેક્શનલ એરિયા થશે તેવી રીતે એબી ક્રોસ સેક્શન છે એટલે કે એબી પાર્ટ છે એની અંદર બે ફોર્સિસ એપ્લાય થાય છે એક આઉટર એજ ની અંદર પી એ ફોર્સ છે એ ડાબી બાજુની ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય થાય છે અને એક બી પોઈન્ટ ઉપર એની જમણી બાજુમાં ફોર્સ એપ્લાય થાય છે તો અહીંયા ડાબી અને જમણી બાજુના ફોર્સ એપ્લાય થાય છે એટલે આ તમે શું સમજી શકો કે એની અંદર બે એક્સિયલ ટેન્શન ફોર્સ લાગે છે એટલે કે ખેંચાણ બળ લાગે છે હવે જો બીસી પોર્ટ બીસી પાર્ટને તમે કન્સિડર કરશો તો એક પી બી ફોર્સ છે એ એની ઇન્ટરનલ ફેસ ઉપર લાગે છે બરોબર અને સી પોઈન્ટ ઉપર પણ એની ઇન્ટરનલ ફેસ ઉપર લાગે છે તો બંને છે એ કમ્પ્રેસિવ ડિરેક્શનમાં એટલે કે અક્ષીય દાબ બળની ડિરેક્શનમાં આ ફોર્સ એપ્લાય થાય છે તો બીસી પોર્શન છે એ કેવો થશે કમ્પ્રેસ થશે તેવી રીતે આપણે જો સીડી પાર્ટને કન્સિડર કરીએ તો એક પીસી ફોર્સ છે એ ડાબી બાજુ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે અને ડી પોઈન્ટ ઉપર જમણી બાજુના ડિરેક્શનમાં એક ફોર્સ લાગે છે તો અગેન આ જે પાર્ટ છે એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ શું કરે છે ખેંચાણ બળ અનુભવે છે એટલે કે એની અંદર ટેન્સાઇલ ફોર્સિસ એક્ટ થાય છે તો એટલા પાર્ટની લંબાઈમાં વધારો થશે કયા કયા પાર્ટની લંબાઈમાં વધારો થશે અને કયા કયા પાર્ટની લંબાઈમાં ઘટાડો થશે તે આ ફોર્સની ફિનોમિના છે એ જો પ્રોપર સમજાશે તો અને તો જ તમે એને વસ્તુ સમજી શકશો એટલે પીએ છે એ જમણી બાજુ લાગે છે અને પીબી છે એ સોરી પીએ છે એ ડાબી બાજુ લાગે છે અને પીબી છે એ જમણી બાજુ લાગે છે એટલે બંને છે એ ખેંચાણ બળની ડિરેક્શનમાં લાગે છે તો એટલો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એની લંબાઈમાં વધારો થશે સેમ સીડી જે પોર્શન છે એટલે કે લાસ્ટ પોર્શન છે એમાં પણ પીડી ફોર્સ છે એ જમણી બાજુ લાગે છે અને પીસી ફોર્સ છે એ ડાબી બાજુ લાગે છે એટલે અગેન એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ખેંચાણ બળ અનુભવે છે ટેન્સાઇલ સ્ટ્રેસ અનુભવે છે તો એની લંબાઈમાં વધારો થશે અને વચ્ચેનો જે પાર્ટ છે બી થી સી નો એની અંદર શું થશે તો કે પીબી ફોર્સ અને પીસી ફોર્સ બંને છે એ કમ્પ્રેસિવ ડિરેક્શનમાં લાગે છે બરાબર એટલે એ કમ્પ્રેસિવ ડિરેક્શનની અંદર લાગશે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને શું થશે કમ્પ્રેસ કરશે એટલે એની લંબાઈમાં ઘટાડો થશે જેવી રીતે આપણે સબ ટોપિક વન સ્ટ્રેસ સ્ટ્રેઇન અને ડેલ્ટા એલ ની અંદર ચાર ઇક્વેશન જે હતા સિગ્મા એપ્સિલોન ઈ અને ડેલ્ટા એલ એની એવી રીતે આપણે સબ ટોપિક બે ની અંદર પણ આપણે એક ઇક્વેશન છે એ યાદ રાખવાનું થશે ડેલ્ટા એલ બરાબર પ્લસ ઓર માઇનસ પી વન એલ વન અપોન એ વન ઈ વન પ્લસ ઓર માઇનસ પી ટુ એલ ટુ અપોન એ ટુ ઈ ટુ
પ્લસ ઓર માઇનસ પી થ્રી એલ થ્રી અપોન એ થ્રી ઈ થ્રી. એટલે કે દરેકે દરેક કમ્પોનન્ટ વિશેની માહિતી અહીંયા આપેલી છે. પ્લસ ઓર માઇનસ છે એનો મતલબ શું થશે? તો કે જે તે પાર્ટ છે એ આપણને ખબર નથી કે એ કમ્પ્રેસિવ એક્શનમાં લાગે છે કે ટેન્શન એક્શનમાં લાગે છે. કમ્પ્રેસિવ એક્શનમાં હશે તો એ પાર્ટ છે એ નેગેટિવ એટલે કે માઇનસ કન્સિડર કરવાનો થશે, અને ટેન્સાઇલ એટલે કે ખેંચાણ બળ જો એ પાર્ટ અનુભવશે તો એ પ્લસ કન્સિડર કરવાનો થશે. એટલે આપણે પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. હવે અહીંયા પી વન પી ટુ અને પી થ્રી શું છે? તો કે જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એની અંદર જે જુદો જુદો ફોર્સ એપ્લાય થાય છે એની વેલ્યુ લખેલી છે. એલ વન એલ ટુ અને એલ થ્રી શું છે? તો કે જો આખે આખો સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એમાં આપણે ત્રણ ભાગની અંદર લંબાઈ વહેંચેલી છે. એલ વન એલ ટુ અને એલ થ્રી. એ બી પાર્ટની લંબાઈ છે એલ વન છે, બી સી પાર્ટની લંબાઈ એલ ટુ છે, અને સી ડી પાર્ટની લંબાઈ એલ થ્રી છે. એવી રીતના જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે કનેક્ટ કરીએ છીએ તો એની જુદી જુદી લંબાઈની વેલ્યુ આપેલી છે. પછી એ વન એ ટુ અને એ થ્રી એ સ્ટ્રક્ચરલ સેક્શન્સ છે, ક્રોસ સેક્શનની વેલ્યુ છે. તો એ બી પાર્ટ અને સી ડી પાર્ટ છે એ સરખા ક્રોસ સેક્શનના છે, જ્યારે બી સી પાર્ટ છે એની અંદર એનો પાર્ટ છે એ થોડોક જાડો છે તો એનો ક્રોસ સેક્શનલ એરિયા એ ટુ કેવો આવશે? વધારે આવશે. અને ઈ વન ઈ ટુ અને ઈ થ્રી એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ મટીરિયલ. જનરલી આપણે કેવું હોય છે કે કોઈ પણ એક જ મટીરિયલનું આખું એલિમેન્ટ બનેલું હોય છે ત્યારે આખે આખા એલિમેન્ટની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેવી આવશે? એક જ સરખી આવશે. જો આપણે એક કરતાં વધારે મટીરિયલનો ઉપયોગ કરીએ તો ઈ વન અને ઈ ટુ અને ઈ થ્રીની કદાચ વેલ્યુ છે એ ચેન્જ થશે. તો આ રીતના આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની જે ફંડામેન્ટલ્સ છે એને પ્રોપર સમજવાની ટ્રાય કરી. હવે આપણે એના દાખલા તરફ મૂવ કરીએ તો સૌથી પહેલો જે દાખલો છે એની અંદર સૌથી પહેલાં તમારે એક ફિગર ઓબ્ઝર્વ કરવાની થશે. એ ફિગર ઉપરથી જ આખે આખી વેલ્યુ છે એ તમારે કન્સિડર કરવાની થશે. પહેલો એક્ઝામ્પલ શું છે? ફાઇન્ડ ધ ચેન્જ ઇન લેન્થ ઓફ સ્પેસીમેન એઝ શોન ઇન ફિગર. કન્સિડર ક્રોસ સેક્શનલ એરિયા 400 mm સ્ક્વેર એન્ડ ઈ ઇઝ ઇક્વલ ટુ 2×10⁵. બે વેલ્યુ તમને આપેલી છે. આખે આખા મટીરિયલ છે એ ફિગરમાં આપેલું છે કે કયા કયા સેક્શન ઉપર કેટલો કેટલો ફોર્સ લાગે છે તે ફિગરમાંથી જોવો. અને પછી બીજું શું કીધું છે કે એનો ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે એરિયાની વેલ્યુ આપેલી છે 400 mm સ્ક્વેર, અને આખે આખા મટીરિયલ છે એ સિંગલ મટીરિયલનું બનેલું છે એટલે એનો ઇલાસ્ટિક ઈની વેલ્યુ કેટલી આવશે? 2×10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. આટલી વેલ્યુ તમને આપેલી છે. હવે તમે જો ફિગરની અંદર જો પ્રોપરલી ઓબ્ઝર્વ કરશો તો એક આખે આખો સળિયો આપેલો છે જેને આપણે ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરેલો છે. સૌથી પહેલા હું એની લંબાઈ વિશે વાત કરીશ, બરાબર? તો ત્રણ ભાગની અંદર એને ડિવાઈડ કરેલો છે. પહેલો ભાગ છે એ 200 mm છે, બીજો ભાગ છે 140 mm છે, અને ત્રીજો ભાગ છે 260 mm છે, બરાબર? અને તેની અંદર એરિયા છે એક યુનિટ છે એટલે કે જો એની દરેકે દરેક કમ્પોનન્ટ છે એની એના ક્રોસ સેક્શનની અંદર કોઈ ચેન્જીસ નથી આવતો એટલે કે એરિયા છે એ 400 mm સ્ક્વેર જેટલો રહેશે. ઈની વેલ્યુ તમને આપેલી છે 2×10⁵. હવે વાત કરીએ આપણે ફોર્સીસની, તો પેલો જે 200 mm ના લંબાઈના પાર્ટની અંદર જે ફોર્સીસ લાગે છે એ 240 kN નો ફોર્સ લાગે છે, અને બીજો જે ફોર્સ લાગે છે એ 160 kN નો ફોર્સ લાગે છે. એવી રીતના 140 mm ના જે પાર્ટ છે એની અંદર 160 kN નો ફોર્સ લાગે છે અને 600 kN નો ફોર્સ લાગે છે, અને ત્રીજો જે પાર્ટ છે એ 260 mm ના પાર્ટની અંદર એક 600 kN નો ફોર્સ લાગે છે અને 200 kN નો ફોર્સ લાગે છે. તો આ રીતના આપણે ફોર્સ છે એની ડિરેક્શન્સ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કઈ દિશામાં ફોર્સ લાગે છે તેના ઉપરથી આપણે એના સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ ડિવાઈડ કરવાના થશે. તો હવે જો અહીંયા સોલ્યુશન છે એ આપણે સૌથી પહેલા જેટલા પણ પાર્ટની અંદર આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને ડિવાઈડ કરેલો છે તેટલા આપણે બોક્સ દોરી નાખવાના થશે. એટલે કે અહીંયા મેં 200 mm, 140 mm અને 260 mm એવી રીતના ત્રણ ભાગની અંદર સ્ટ્રક્ચરલ એલિમેન્ટને ડિવાઈડ કરેલા છે. તો અહીંયા મેં ત્રણ બોક્સ દોરેલા છે. તમે જોઈ શકો છો મારી બીજી ફિગરની અંદર ત્રણ મેં બોક્સ દોરેલા છે. હવે સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે એની અંદર ફોર્સની વેલ્યુ છે એ કન્સિડર કરીશું. આપણે ત્રણ એલિમેન્ટ છે તો ત્રણે ત્રણ એલિમેન્ટ ઉપર કેટલો ફોર્સ ક્રિએટ થશે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની થશે. તો સૌથી પહેલા એક પહેલો જે ફોર્સ કન્સિડર કયો કરવાનો થશે? તો કે એની એજ ઉપર કેટલો ફોર્સ લાગે છે? 240 kN નો ફોર્સ લાગે છે. તો આપણે 240 kN નો ફોર્સ છે એ એપ્લાય કરી દીધો છે. હવે એની ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે પાછું જે એનો જે પાર્ટ છે એની
બીજી પાર્ટ બીજી સાઈડ છે એની અંદર આપણે ડમી ફોર્સ એક્ટ કરવાનો છે. ડમી ફોર્સ એટલે શું થશે તો કે 240 નો લોડ લાગે છે તો એ પદાર્થને સરખાવવા માટે આપણે શું કરીશું અગેન 240 નો એની ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ છે એ એપ્લાય કરીશું. એટલે કે 240 છે આ બાજુથી લાગે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં 240 નો ફોર્સ એપ્લાય કરી દીધો છે. હવે એવી રીતે આપણે ત્રીજો જે પાર્ટ છે ત્રીજો સ્ટ્રક્ચરલ મેમ્બર છે એના ઉપર આવી જાઓ જેની લંબાઈ છે 260 mm છે એ પાર્ટ ઉપર આવી જાઓ. અત્યારે તમને થોડુંક છે એ કન્ફ્યુઝન લાગશે પરંતુ આ રીતના આ મેથડ થી જો તમે એને સોલ્યુશન કરશો તો ત્રણે ત્રણ પાર્ટ ની વેલ્યુ છે પી ની વેલ્યુ છે ફોર્સ ની વેલ્યુ છે એ ઇઝીલી મળી જશે. આપણે પહેલો પાર્ટ છે 240 કિલોન્યુટન નો એક ડિરેક્શનમાં ફોર્સ લાગે છે તો એને એક ડમી ફોર્સ એટલે કે ખોટો ફોર્સ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં એપ્લાય કરી દીધો છે જે એક્ચ્યુઅલમાં લાગતો નથી ત્યાં. એવી રીતે આપણે હવે જો ત્રીજા સ્ટ્રક્ચરલ પાર્ટ ની વાત કરીએ કે જેની લંબાઈ 260 mm છે તો તેમાં 200 કિલોન્યુટન નો ફોર્સ એક જગ્યાએ લાગે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે એ પાર્ટને આપણે ઇક્વલ કરવા માટે સ્ટેબિલિટી બનાવવા માટે આપણે શું કરીશું તો કે 200 કિલોન્યુટન નો એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે ફોર્સ એપ્લાય કરીશું. બરાબર, તો આ પાર્ટ થઈ ગયો ક્લિયર. પહેલો પાર્ટ 240 નો થઈ ગયો, બીજો પાર્ટ છે એ આપણે હમણાં કેલ્ક્યુલેટ કરીશું અને થર્ડ પાર્ટ છે એમાં 200 કિલોન્યુટન નો ફોર્સ લાગે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં 200 નો ફોર્સ ક્રિએટ કરી દીધો છે. એટલે પહેલો અને ત્રીજો એલિમેન્ટ છે આપણે ક્લિયર કરી દીધો છે. હવે જો સેકન્ડ એલિમેન્ટ ની વાત કરીએ તો આપણે કોઈ એક બાજુથી આપણે કન્સિડર કરી શકીએ. એટલે હું અત્યારે 600 કિલોન્યુટન નો જે ફોર્સ લાગે છે ત્યાંથી કન્સિડર કરીશ તો 600 કિલોન્યુટન નો ફોર્સ જે ડિરેક્શનમાં લાગે છે. તમે હંમેશા એક જ વસ્તુ યાદ રાખજો કે આવી ફિગર્સ ની અંદર ફોર્સ ની ડિરેક્શન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. 600 કિલોન્યુટન નો ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે એ તમે અત્યારે ઓબ્ઝર્વ કરો. હવે આપણે જોવો કે મેં અહીંયા ત્રીજા એલિમેન્ટ ની અંદર 200 કિલોન્યુટન નો જે ફોર્સ ડમી ફોર્સ એપ્લાય કરેલો છે એની દિશા અને 600 કિલોન્યુટન ની દિશા છે એ બે એક જ છે, તો કે હા બંને છે એ એક જ ડિરેક્શન ની અંદર લાગે છે. તો લાગવો કેટલો જોઈતો હતો જો હવે સમજો, લાગવો 600 કિલોન્યુટન જોતો હતો પણ મેં અહીંયા એપ્લાય કેટલો કરેલો છે ત્રીજા એલિમેન્ટ ની અંદર 200 કિલોન્યુટન નો ફોર્સ એપ્લાય કરેલો છે. એટલે હવે મારી પાસે ઈ ડિરેક્શન ની અંદર કેટલો ફોર્સ વધે છે, 400 કિલોન્યુટન જેટલો ફોર્સ વધે છે. તો વચ્ચેનો જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એટલે કે જેની લંબાઈ 140 mm છે તેની અંદર 400 કિલોન્યુટન નો ફોર્સ છે કોમ્પ્રેસિવ ડિરેક્શન ની અંદર લાગે છે. 400 કિલોન્યુટન નો ફોર્સ મેં એક ડિરેક્શન ની અંદર એપ્લાય કર્યું તો એની ઓપોઝિટ ડિરેક્શન માં એને મારે ઇક્વલ કરવા માટે શું કરીશ, 400 કિલોન્યુટન નો ફોર્સ છે એની ઓપોઝિટ ડિરેક્શન થી લગાડીશ. એટલે એ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એ સ્ટેબલ થશે. તો આવી રીતે આપણે ત્રણે ત્રણ એલિમેન્ટ છે એને એના ફોર્સ ઇન્ડિવિડ્યુઅલ ફોર્સિસ ફાઇન્ડ કર્યા. જો અત્યારે આપણે જે ફિગર મેઇન ફિગર આપેલી હતી એની અંદર અલગ અલગ ફોર્સિસ આપેલા હતા, એક પાર્ટ ની અંદર 240 નો ફોર્સ લાગતો હતો, એકની અંદર 160 નો ફોર્સ લાગતો હતો, એકની અંદર 600 લાગતો હતો અને એકમાં 200 કિલોન્યુટન નો લાગતો હતો. તો આ ઉપરથી આપણે શું કર્યું તો કે ત્રણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે તો ત્રણે ત્રણ ઉપર એક સિંગલ ફોર્સ છે એ કેટલો કેટલો લાગે છે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. તો આવી રીતના જો હજી પાછું એકવાર રિવિઝન કરવું કે ત્રણ પાર્ટ ની અંદર ત્રણ લંબાઈ છે એટલે ત્રણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ આપણે ડ્રો કરવાના છે એવી જેવી રીતના અત્યારે નીચે ફિગરમાં તમને દેખાય છે એવી રીતના. પછી હવે પ્રત્યેક એલિમેન્ટ ની આપણે ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો શું કરીશું તો કે 240 કિલોન્યુટન નો ફોર્સ છે એક ડિરેક્શનમાં પહેલો એલિમેન્ટ છે એમાં જે લાગે છે એ લગાડી દેવાનો છે. પછી એની ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે વિરુદ્ધ દિશામાં આપણે 240 નો ફોર્સ છે એ સ્ટેબલ કરવા માટે આપણે એપ્લાય કરવાનો થશે. હવે ડાયરેક્ટ આપણે ત્રીજા એલિમેન્ટમાં જઈએ. ત્રીજા એલિમેન્ટમાં સૌથી બહારની એજમાં શું લાગે છે, 200 કિલોમીટર નો ફોર્સ લાગે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે વિરુદ્ધ દિશામાં શું છે, 200 કિલોમીટર નો ફોર્સ છે એ એપ્લાય કરી દેવાનો થશે. હવે પહેલો અને ત્રીજો પાર્ટ છે એ સ્ટેબલ થઈ ગયા. હવે વચ્ચેનો પાર્ટ ની વાત રહી તો વચ્ચેના પાર્ટ ની અંદર હવે શું કરવાનું છે તો કે ફોર્સ ની ડિરેક્શન આપણે ચેક કરવાની થશે. આપણે સી પોઈન્ટ ઉપર વચ્ચેનો જે પાર્ટ છે એની પહેલી બાજુની એજ છે એક બાજુમાં આપણે 600 કિલોન્યુટન નો ફોર્સ છે એ એપ્લાય થાય છે. તમે જોઈ શકો છો 600 કિલોન્યુટન નો ફોર્સ છે એ એપ્લાય થાય છે. તો 600 કિલોન્યુટન નો ફોર્સ ની જે દિશા છે અને આપણે મેં ત્રીજા પાર્ટ ની અંદર 200 કિલોન્યુટન જે ડમી ફોર્સ છે મેં એપ્લાય કરેલો છે એની દિશા બે ની સરખી છે. હવે અહીંયા સમજવાનું એ વસ્તુ થશે કે 600 કિલોન્યુટન એક્ચ્યુઅલમાં લાગે છે પણ મેં એમાંથી કેટલો યુઝ કરી લીધો, અત્યારે 200 કિલોન્યુટન નો ફોર્સ યુઝ કરી લીધો તો હવે મારી પાસે કેટલો ફોર્સ વધશે, બીજા એલિમેન્ટ વચ્ચેનો જે 140 mm ની લંબાઈનો પાર્ટ છે એની અંદર 200 કિલોન્યુટન નો સોરી 400 કિલોન્યુટન ની વેલ્યુ વધશે. એટલે મેં એ 400 કિલોન્યુટન ની વેલ્યુ એપ્લાય કરી દીધી તો સામે પાછું મારા 400 કિલોન્યુટન ની વેલ્યુ છે એ સ્ટેબલ કરવા માટે એપ્લાય કરવી પડે છે.
આ રીતના આપણે ત્રણ ભાટની અંદર આખે વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે દરેકે દરેક સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે ને એની અંદર સી સી અને ટી એવું લખેલું છે. તો સી ની મતલબ શું થશે? કમ્પ્રેશન ડિરેક્શનમાં ફોર્સ લાગે છે. સી નો અને ટી ની વેલ્યુ શું થશે? ટેન્શન ડિરેક્શન ની અંદર ફોર્સ લાગે છે. તો એ વસ્તુ તમે જોઈ શકો છો કે પેલો 240 નો જે ફોર્સ લાગે છે એ એલિમેન્ટ ને શું કરે છે? દબાવવાની કોશિશ કરે છે, એટલે કે દાબ બળ ક્રિએટ કરે છે. તો એ કમ્પ્રેસિવ ડિરેક્શન માં આવશે, અને કમ્પ્રેસિવ ડિરેક્શન માં એટલે એ શું આવશે? માઇનસ વેલ્યુ કન્સિડર કરવાની થશે. બરોબર. એવી રીતના 400 કિલોન્યુટન નો ફોર્સ છે એ પણ બંને બાજુથી એલિમેન્ટ ને દબાવે છે, દાબ બળ ક્રિએટ કરે છે, એટલે એ પણ કમ્પ્રેસિવ આવશે, એટલે એની વેલ્યુ પણ કેવી આવશે? માઇનસ આવશે. અને લાસ્ટ જે એલિમેન્ટ છે 200 કિલોન્યુટન નો ફોર્સ છે એ એલિમેન્ટ ને શું કરે છે? ખેંચે છે. તો ખેંચે છે એને લીધે શું આવશે? તેની અંદર લંબાઈમાં વધારો થશે. તો એની વેલ્યુ કેવી આવશે? પ્લસ આવશે. ઓકે, હવે આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનમાં એક ડેલ્ટા એલ ની વેલ્યુ છે એની એક ઇક્વેશન મેં તમને હમણાં યાદ કરાવેલું હતું કે ડેલ્ટા એલ બરાબર શું થશે? તો કે પ્લસ ઓર માઇનસ એલ પી વન એલ વન અપોન એ વન ઈ વન પ્લસ ઓર માઇનસ પી ટુ એલ ટુ અપોન એ ટુ ઈ ટુ પ્લસ ઓર માઇનસ પી થ્રી એલ થ્રી અપોન એ થ્રી ઈ થ્રી. ઓકે, તો આના ઉપરથી આપણે પી વન પી ટુ અને પી થ્રી ની વેલ્યુ, એલ વન એલ ટુ એલ થ્રી ની વેલ્યુ, એ વન એ ટુ અને એ થ્રી, ઈ વન ઈ ટુ અને ઈ થ્રી, આ આટલા સ્ટ્રક્ચરલ પાર્ટની આટલી પ્રોપર્ટી આપણી પાસે હોવી જોઈએ. તો ઉપર જો તમે ચેક કરી શકો છો કે એરિયા છે એ આખે આખા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ માટે કોમન છે, કે ત્રણે ત્રણ એલિમેન્ટનો એરિયા છે એ 400 mm² થશે, અને ત્રણે ત્રણ એલિમેન્ટની ઇલાસ્ટિસિટી એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ કેવી છે? એ સરખી છે. ઈ બરાબર 2 × 10⁵, એટલે કે આપણે એ વન ઈ વન એ ટુ ઈ ટુ અને એ થ્રી ઈ થ્રી ની વેલ્યુ મળી ગઈ આપણને. હવે આપણે પી વન ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે, પી ટુ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે અને પી થ્રી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો સૌથી પહેલા આપણે જે એક આખે આખા સ્ટ્રક્ચરલ એલિમેન્ટને આપણે ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરેલો હતો એ એના આ રીઝનથી આપણે ડિવાઈડ કરેલો હતો કે આપણે પી વન પી ટુ અને પી થ્રી ની ઇન્ડિવિડ્યુઅલ ફોર્સ જોઈએ છીએ. બરાબર. તો પી વન ની અંદર 240 કિલોન્યુટન નો ફોર્સ આપણે સ્ટેબલ કરવા માટે લગાડેલો હતો અને એની વેલ્યુ માઇનસ આવશે, કેમ કે એ કમ્પ્રેસિવ ડિરેક્શનમાં લાગતો હતો એટલા માટે. પી ટુ માં કેટલો આવશે? 400 કિલોન્યુટન નો ફોર્સ આવશે, એ પણ માઇનસ માં આવશે, એટલે કેમ કે એની વેલ્યુ કમ્પ્રેસિવ ડિરેક્શન માં હતી. અને પી થ્રી ની વેલ્યુ છે એ 200 કિલોન્યુટન ટેન્શન ડિરેક્શન માં હતી, એટલે કે ખેંચાણ બળ હતું, તો એની વેલ્યુ પ્લસ માં આવશે. અને એલ વન એલ ટુ અને એલ થ્રી ની વેલ્યુ છે એ ફિગર માં આપેલી છે. પેલા પાર્ટ ની લંબાઈ 200 mm, બીજા પાર્ટ ની લંબાઈ 140 mm અને ત્રીજા પાર્ટ ની લંબાઈ 260 mm છે. આવી રીતે આપણે ત્રણે બધા જ પ્રોપર્ટીની વેલ્યુ જો આપણે ફાઇન્ડ કરી લીધી છે. મેં તમને પાછું એકવાર રિકોલ કરાવી દઉં છું, પી વન પી ટુ પી થ્રી ની વેલ્યુ મળી ગઈ, એલ વન એલ ટુ એલ થ્રી ની વેલ્યુ મળી ગઈ, એ વન ઈ વન એ ટુ ઈ ટુ એ થ્રી ઈ થ્રી, આટલા બધા જ કમ્પોનન્ટની વેલ્યુ મળી ગઈ. હવે એને આ ઇક્વેશનની અંદર આપણે મૂકવાનું થશે અને ફાઇનલી આપણને ડેલ્ટા એલ ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની થશે. આ જ આપણા દાખલાની થીમ હશે. તો હવે આપણે વેલ્યુ જોવા મૂકતા જાય ડેલ્ટા એલ ના ઇક્વેશનમાં, સૌથી પહેલા શું આવશે? માઇનસમાં આવશે વેલ્યુ. બરાબર. પી વન ની વેલ્યુ શું આવશે? માઇનસમાં, કેમ કે આપણે પી છે એ કમ્પ્રેસિવ છે, પી વન છે એ કેવો છે? કમ્પ્રેસિવ ડિરેક્શનમાં છે, એટલે કે માઇનસ 240 × 10³ ઇન્ટુ એલ વન કેટલું છે? 200 છે, એના છેદમાં એ વન ની વેલ્યુ કેટલી છે? 400 છે, અને ઈ વન ની વેલ્યુ કેટલી છે? 2 × 10⁵, એટલે કે માઇનસ 240 × 10³ એને ગુણ્યા 200 એના છેદમાં 400 × 2 × 10⁵. પછી પાછો બીજો જે પાર્ટ છે એ પણ માઇનસ છે 400 કિલોન્યુટન નો, પી ટુ નો, એટલે માઇનસ 400 × 10³ એને ગુણ્યા 140 છે, એ કઈ વેલ્યુ છે? એલ ટુ ની વેલ્યુ છે, એના છેદમાં એ ટુ ની વેલ્યુ શું આવશે? તો કે 400, અને ઈ ટુ ની વેલ્યુ કઈ આવશે? 2 × 10⁵. અને ત્રીજો જે પાર્ટ છે એ પોઝિટિવ છે પી થ્રી ની વેલ્યુ, તો પ્લસ 200 × 10³ એને ગુણ્યા 260 એલ થ્રી ની વેલ્યુ છે, એટલે કે એની લંબાઈ છે, એના છેદમાં શું આવશે? એ થ્રી ની વેલ્યુ શું છે? 400, અને ઈ થ્રી ની વેલ્યુ 2 × 10⁵. તો આવી રીતના આપણે જો કેલ્ક્યુલેટર ની અંદર આને પ્રોપરલી ગણતરી કરીએ, વ્યવસ્થિત રીતે ગણતરી કરીએ, તો આની જે જવાબ આવશે એ માઇનસ 0.65 mm આવશે. એટલે આપણે મેં તમને પેલા ડિસ્કસ કરેલું હતું કે ત્રણે ત્રણ એલિમેન્ટ ઉપર જુદા જુદા ફોર્સિસ લાગે છે, તો જુદા જુદા ફોર્સિસ ને લીધે એની સંયુક્ત અસર શું આવશે? તો કે આખા એલિમેન્ટ નું ડિક્રીમેન્ટ થશે, એટલે એની લંબાઈમાં ઘટાડો થશે. હવે એ કેટલો ઘટાડો થાય છે? તો કે 0.65 mm જેટલો ઘટાડો થાય છે, અને એ એટલા માટે આપણે શું કરીએ છીએ? એને સ્ટેટમેન્ટ આપીએ છીએ ડિક્રીઝ ઇન અ લેન્થ. તો આવી રીતના
આ સબ ટોપિક વિના હજી પણ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર દાખલાની ગણતરી કરીશું અને એનો કન્સેપ્ટ છે, એનો ફંડામેન્ટલ છે, વધારે પ્રોપર ક્લિયર કરીશું. પણ અત્યારે તમે આના જે ફંડામેન્ટલ્સ છે એને ગણતરી કરવાની કોશિશ કરો, તમારી નોટબુક ની અંદર આ દાખલો ઉતારી લ્યો, અને જે કોઈ પણ વસ્તુ ડાઉટ્સ હોય તો તમે મને નીચે કોમેન્ટ્સમાં લખી શકો છો. આજે આપણે આ લેક્ચરની સમાપ્તિ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં જે પણ વસ્તુ મેં સમજાવેલી છે એ પૂરેપૂરી સમજાઈ ગઈ હશે, એના ફંડામેન્ટલ વિશે જે પણ વાત કરેલી છે એ પ્રોપરલી તમને સમજાઈ ગયું હશે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.